नमस्ते विद्यार्थी मित्रों, जेम स्कूल ने यूट्यूब चैनल में दरेक विद्यार्थी नु हार्दिक स्वागत है। हूँ तमारी टीचर सुथर मित्तल। धोरण पांच नी अंदर आसपास में आपणे पाठ त्रण स्वाद थी पाचन सुधी जोई गया। एमां आपणे अलग अलग स्वाद विषे जोयतुं, तो आपने अलग अलग स्वाद आप जोईए कि आपने कोईपण शाकभाजी छे, कोईपण फ्रूट छे, का तो पछी कोईपण वानगी छे, दरेकनो अलग अलग स्वाद जोवा मळतो होय छे। तो एमां के अमुक जे एम के शाकभाजी होय छे एनो स्वाद खाटो होय छे, तूरो होय छे, कड़वो होय छे, बराबर। अमुक एवी वानगी होय छे, बराबर, ए वानगीओनो स्वाद पण अलग अलग जोवा मळे छे। तो विद्यार्थी मित्रों, आजे आपणे एना विषेનું થોડું રિપીટ કરી દઈએ જે તમને હોમવર્ક મેં આપ્યું હતું। એ હોમવર્ક તમે તમારી આસપાસની નોટબુકની અંદર કરી દીધું હશે। તો એમાં વાત કરવામાં આવી હતી ગ્લુકોઝ, તો ગ્લુકોઝનો સ્વાદ ઘરે હોય છે, બરાબર। તો એક ડૉક્ટર જે એમ કે એક બાળક એક સૈનિક હતો એના પર પ્રયોગ કર્યો હતો, તો એના વિશે આપણે જોઈએ। ડૉક્ટર બ્યુમોન્ટેને એક સૈનિક માર્ટિન નામના સૈનિક પર આશરે 9 વર્ષ સુધી એનો પ્રયોગ કર્યો હતો અને છેલ્લે એને સમજાવ્યું કે આનું કે નિરાકરણ કઈ રીતે કરી શકાય। તો એ પાઠ આપણો ત્યાં પૂરો થયો હતો। હવે આપણે પાઠ પ્રકરણ 4 નવો પાઠ છે કેરિયો બારે માસ વિશે ભણીશું। હવે કેરિયો બારે માસ, તો કેરીઓ તો બધાએ ખાધી જ હશે। બારે માસ એટલે કે કેરી બારે માસ, બારે માસ તો એમ કે હોઈ શકે નહીં। જેવો સ્વાદ એમ કે ઉનાળાની અંદર આપણે કેરી ખાઈએ છીએ, એવો આપણને બારે માસ જો કેરી હોય છે તો એનો સ્વાદ એવો મળી શકતો નથી। તો હવે આપણે કેરીઓ બારે માસ વિશે પાઠ ભણીશું। પ્રકરણ 4 કેરીઓ બારે માસ, અહીંયા કેટલાક ચિત્ર આપેલા છે। ક્રિપલ, હર્ષ અને રુચિ, ક્રિપલ, હર્ષ અને રુચિ આ ત્રણનું ચિત્ર આપેલું છે। અહીંયા ક્રિપલ હોય છે, વાહ હર્ષ તારા ટિફિનમાં પૂરણપૂરી છે। કોણ કહે છે? ક્રિપલ કોને કહે છે? હર્ષને, હર્ષને કહે છે કે વાહ તારા ટિફિનમાં એમ કે પૂરણપૂરી છે। ત્યારે હર્ષ ક્રિપલને કહે છે, હે આજે ક્રિપલ બટેકાનું શાક લાવી છે, એમ કે ક્રિપલ એમ કે આજે બટેકાનું શાક લાવી છે, મારી પાસે ભીંડા છે। કોણ કહે છે? રુચિ, કે મારી પાસે ભીંડા છે। એવી રીતે અહીંયા એક બીજું પણ એનું ચિત્ર છે, ક્રિપલ, હર્ષ અને રુચિનું। અરે ક્રિપલ, મને લાગે છે તારું બટેકાનું શાક બગડી ગયું છે। કોણ કહે છે? હર્ષ કહે છે કે ક્રિપલ, મને એવું લાગે છે કે તારું બટેકાનું શાક જે છે એમ કે બગડી ગયું છે। ત્યારે રુચિ શું કહે છે? તું એ ખાઈશ નહીં, તું બીમાર પડી જઈશ, લે તું આ થોડા ભીંડા લઈ લે। રુચિ કહે છે કે એ શાક તું ખાઈશ નહીં, જો એ ખાઈશ તો એમ કે તું બીમાર પડી જઈશ, માટે એ શાક ખાઈશ નહીં। એના આધારે આપણને કેટલાક અહીંયા પ્રશ્નો આપેલા છે જેના વિશે આપણે ચર્ચા કરીશું। હર્ષને કેવી રીતે ખબર પડી કે બટેકાનું શાક બગડી ગયું? તો કોઈ પણ શાક હોય જો એ બગડી ગયું હોય તો એની સ્મેલ આવતી હોય છે, એના આધારે એને ખબર પડી કે બટેકાનું સ્વાદ એમ કે શાક છે એમ કે બગડી ગયું છે। અમુક જે શાકભાજી હોય છે એનો એમ કે કલર પણ ચેન્જ થઈ જતો હોય છે। તમે કોઈ ખોરાક ક્યારે બગડતો જોયો છે? તમને કેવી રીતે ખબર પડી કે બગડી ગયો? તો હા, અમુક જે ખોરાક હોય છે બગડી જતો હોય છે, વધુ સમય એને રાખી શકાતો નથી। રુચિએ ક્રિપલને બટેકાનું શાક ખાવાની ના પાડી, જો તેને તે ખાઈ લીધું હોય તો શું થાય? તો એમ કે જો એમ કે રુચિએ એને બટેકાનું શાક ખાવાની ના પાડી, બરાબર, પણ જો એને ના પાડી હોત, ના પાડી પણ જો એને ખબર ના પડી હોત હર્ષને અને એ ક્રિપલે બટેકાનું શાક ખાઈ લીધું હોત,
तो ये बीमार पड़त। हवे पेज नंबर 36 पर અહીંયા આપેલું છે, તમારા રસોડામાં જુઓ અને ખોરાકના નામ લખો કે જે 2-3 દિવસમાં બગડી શકે, 1 અઠવાડિયા સુધી રાખી શકાય, જે 1 મહિના સુધી બગડે નહીં। તો અહીંયા 2-3 દિવસમાં બગડી શકે એવા એમ કે વસ્તુનું ખોરાકના નામ લખવાના છે। તો આ પ્રશ્નના આ પ્રશ્નો છે જે છે 1 અઠવાડિયા સુધી રાખી શકાય, જે 1 મહિના સુધી બગડી નહીં શકે। આ દરેક વિદ્યાર્થીએ તમારા મમ્મીને પૂછી અને અહીંયા લખવાનું છે, અને આ પ્રશ્ન પછી હોમવર્કમાં કરવાનો છે નોટબુકમાં। શું તમારા મિત્રની યાદીને જુઓ અને વર્ગમાં ચર્ચા કરો। શું તમારી યાદી બધી ઋતુઓમાં સરખી જ હશે, શું બદલાવ હશે? બરાબર, અહીંયા એક યાદી બનાવવાની છે અને એ યાદી બનાવ્યા પછી આપણે એમ કે એની ચર્ચા કરવાની છે, અને દરેક એમ કે ઋતુઓમાં આપણે જે ખાવાનું હોય છે, જે ખોરાક હોય છે, અલગ અલગ હોય છે, અને એના સ્વાદનો પણ બદલાવ આપણને અલગ અલગ જોવા મળતો હોય છે। જ્યારે તમારા ઘરે ખાવાનું બગડી જાય છે ત્યારે તમે શું કરો છો? જ્યારે એમ કે ખાવાનું બગડી જાય તો એને એમ કે ફેંકી દેવામાં આવતું હોય છે, એ ખોરાક લેવામાં આવતો નથી। દાદીએ બ્રેડ પાછી આપી દીધી, કે દાદીએ એમ કે બ્રેડ પાછી આપી દીધી। અહીંયા આપણે જોઈએ તો બ્રેડનું પેકેટ બતાવેલું છે ચિત્રમાં। હર્ષના દાદી બજારમાં બ્રેડ લેવા ગયા। હર્ષના દાદી હતા એમ કે બજારમાં બ્રેડ લેવા ગયા। દુકાનમાં ખૂબ જ ભીડ હતી, દુકાન બ્રેડનું પેકેટ લીધું, કે દુકાનથી બ્રેડનું પેકેટ લીધું અને દાદીને આપ્યું। દુકાનદારે એમ કે બ્રેડનું પેકેટ લઈ અને દાદીને આપ્યું। તેમણે પેકેટને જોયું અને તરત જ આપી દીધું। તેમણે પેકેટને જોયું અને તરત જ આપી દીધું। આપેલ બ્રેડના પેકેટના ચિત્રને જુઓ અને અનુમાન કરો દાદીએ તે કેમ પાછું આપી દીધું, કે આપેલું બ્રેડનું પેકેટ છે એમ કે જુઓ અને એનું એમ કે અનુમાન કરો દાદીએ કેમ પાછું આપી દીધું, કે અમુક બહુ સમયની બ્રેડ જે પડેલી હોય છે એ બ્રેડ એમ કે જે એમ કે એની ઉપર આમ લીલ જેવું એમ કે થઈ ગયેલું હોય છે, જેને કે ઉબાઈ કહેવાય છે, એ રીતનું આપણને અહીંયા ચિત્ર જોવા મળે છે। એટલા માટે દાદીએ જોઈ અને તરત જ એમને પાછું આપી દીધું। તેમને કેવી રીતે ખબર પડી કે બ્રેડ બગડેલી છે? મેં અહીંયા તમને જે સમજાવ્યું એ જ એમ કે એનો આન્સર છે। શોધી કાઢો 2-3 ખોરાકના પેકેટને સાવચેતીપૂર્વક જુઓ। પેકેટ પર લખેલી વિગત પરથી આપણે શું જાણી શકીએ છીએ? તો પેકેટ ઉપર જે લખેલી વિગત હોય છે એ અમુક કે પેકેટ ઉપર તારીખ પર મારેલી હોય છે, કે આ તારીખે એનું પેકેટ થયેલું છે અને તમે એ વસ્તુ આ તારીખ સુધી એમ કે વાપરી શકો છો। જ્યારે તમે બજારમાંથી કંઈ ખરીદી કરો છો ત્યારે પેકેટ પર તમારે શું જોવું જોઈએ? તો જ્યારે એમ કે આપણે કોઈ એવી પેકેટવાળી વસ્તુ છે આપણે ખરીદી કરીએ છીએ, તો એ વસ્તુ ઉપર આપણે એમ કે ખાસ કરી અને એની પેકેટ તારીખ અને જે સમય સુધી આપણે એને વાપરી શકીએ છીએ એ તારીખ એમ કે ખાસ એમ કે જોવી જોઈએ। કોઈ પણ પેકેટની એમ કે ખરીદી કરતી વખતે વાતાવરણની પરિસ્થિતિના આધારે એમ કે સાવચેતી રાખવી જોઈએ। પણ જો એમ કે એનો એમ કે ઉપયોગ આપણે કરીએ બરાબર, તો એમ કે એ ઉપયોગ કરતાં પહેલાં એમ કે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહીતર જો એ વસ્તુ આપણે યુઝ કરતા હોઈએ છીએ, એ વસ્તુ ખાઈ લેતા હોઈએ છીએ, તો એ વસ્તુના આધારે આપણને કંઈ અવરી અસર થતી હોય છે। અહીંયા એક નવો પોઈન્ટ આપેલો છે, ખોરાક કેવી રીતે બગડે છે, ખોરાક એમ કેવી રીતે બગડે છે એનો પોઈન્ટ આપણને આપેલો છે। અહીંયા ચિત્રની અંદર આપણને બ્રેડ જોવા મળે છે, બ્રેડનો કલર કેવો હોય છે અને આ બગડેલો ખોરાક છે અને એનો કલર કેવો
થઈ જાય છે. આખું વર્ગ આ પ્રયોગ કરી શકે છે. બ્રેડ અથવા રોટલીનો ટુકડો લો, તેના પર થોડા પાણીના ટીપા છાંટો, તેને ડબ્બામાં મૂકો, ડબ્બાને બંધ કરો. જ્યાં સુધી તમને બદલાવ જોવા ન મળે ત્યાં સુધી રોજ બ્રેડ અથવા રોટલી જોતા રહો. કે એક ડબ્બો લેવાનો અને એની અંદર રોટલી અથવા બ્રેડ મૂકવાની અને એનું એમ કે થોડુંક પાણી છાંટતું રહેવાનું. જ્યાં સુધી એમ કે એનો બદલાવ ન આવે ત્યાં સુધી એમ કે આપણે જોતું રહેવાનું. તો અમુક વધુ સમય સુધી એનો એમ કે જે કલર હોય છે એ એમ કે આખો બદલાઈ જતો હોય છે અને એ વસ્તુ એમ કે બગડી જાય છે. આ કોષ્ટક ચાર્ટ પેપર પર બનાવો અને વર્ગખંડમાં મૂકો. દરરોજ બદલાવ જોવા પછી કોષ્ટકમાં નોંધો. એમ કે આ કોષ્ટક છે એમ કે તમારે વર્ગખંડની અંદર બનાવી અને ચાર્ટ કે મૂકવાનું છે અને એની અંદર જે બદલાવ આવે છે એની નોંધ કરવાની છે. અહીંયા આપણને કોષ્ટક આપેલો છે, અહીંયા દિવસ આપેલા છે. અડીને સૂંઘીને બિલોરી કાચની મદદથી જોઈએ રંગ પરથી, બરાબર. અહીંયા બ્રેડ અને રોટલીમાં જે થયેલો બદલાવ છે એના વિશે અહીંયા કોષ્ટક પૂર્ણ કરવાનો છે. આ બદલાવ માટેના કારણો શોધી કાઢો. બ્રેડ ઉપર ફૂંક ક્યાંથી આવી, બરાબર. કે બ્રેડ હોય છે એને જે પેકિંગ કરવામાં આવેલું હોય છે એ વધુ સમય સુધી એમ કે ટકી શકતું નથી. કોઈ પણ વસ્તુ હોય વધુ સમય સુધી એમ કે રાખી શકાય નહીં, એના લીધે એની ઉપર ફૂંક આવતી હોય છે. જુદા જુદા પ્રકારના ખોરાક અલગ અલગ કારણોથી બગડે છે. કોઈ ખોરાક જલ્દી બગડે છે જ્યારે અમુક ખોરાક લાંબા સમય સુધી રહે છે. એવી ઋતુઓ અને પરિસ્થિતિઓની યાદી બનાવો જેમાં ખોરાક જલ્દીથી બગડે છે. તો અમુક જે ફ્રૂટ હોય, શાકભાજી હોય છે, ખોરાક હોય છે એ એમ કે એક દિવસ એમ કે રહી શકતું હોય છે, અમુક બે ત્રણ દિવસનો સમયગાળો હોય છે અને અમુક જે શાકભાજી હોય છે એ જલ્દી પણ એમ કે બગડી શકતા હોય છે. અને અમુક જે વસ્તુ હોય છે આપણે 15-20 દિવસ સુધી એનો સંગ્રહ કરી શકતા હોઈએ છીએ. પણ જે પાણીવાળી વસ્તુ હોય છે, પાણીથી ધોયેલી હોય કાં તો પાણીનો છંટકાવ કરેલો હોય, એ વસ્તુ આપણે વધુ સમય સુધી રાખી શકતા નથી. નીચે કેટલાક ખોરાકના ઉદાહરણ આપેલા છે અને થોડી સાદી પદ્ધતિઓ આપી છે જેનાથી તે ખોરાક 1-2 દિવસ સારા રહી શકે. સાચા જોડકા જોડો. ખોરાક પદ્ધતિ: દૂધ, ભાત, લીલા ધાણા, ડુંગળી, લસણ. અહીંયા જે આપેલી વસ્તુ છે, બરાબર, એમાં એમ કે અહીંયા પદ્ધતિ આપેલી છે, એમાં સાચું કયું છે એ એમ કે આપણે સામે એનો જવાબ લખવાનો છે. દૂધ, દૂધને શું કરવું પડે? ઉકાળવું પડે. પછી ભાત, વાટકામાં મૂકવું અને તે વાટકો પાણી ભરેલા વાસણમાં રાખો. લીલા ધાણા, તો લીલું ધાણા જે હોય છે એને એમ કે ભીનસવાળા કાપડમાં એમ કે આપણે વીંટવું પડે છે. ડુંગળી, તેને સૂકી અને ખુલ્લી જગ્યામાં રાખવાની. તો અહીંયા આપણે એક પોઈન્ટ પૂરો કરીએ છીએ. આગળનો પાર્ટ છે એ આવતા નેક્સ્ટ પીરિયડમાં. ઉનાળાની મિજબાની કેરીઓ, કેરીના પાપડ, એ પોઈન્ટ છે આપણા આગળના નેક્સ્ટ પીરિયડમાં શીખીશું. મેં તમને જે હોમવર્કની અંદર જે પ્રશ્ન આપેલો છે પેજ નંબર 36 પર, એટલા 3 પ્રશ્ન તમારે આસપાસની નોટની અંદર લખવાના છે અને એકવાર પાઠ શાંતિથી વાંચી દેવો. થેન્ક યુ.